લોકસભાની ચૂંટણીને લઈ ભાજપમાં ઉમેદવારોની પસંદગીની હિલચાલ શરૂ થઈ ગઈ છે. રાજ્યના અનેક સાંસદો એક્ટિવ ન હોવાના કારણે તેમની ટિકિટો કપાઈ શકે છે, ત્યારે અનેક નવા ચહેરાઓને સ્થાન આપવામાં આવે તેવી શક્યતા છે. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ વર્તમાન સાંસદોમાંથી કેટલાક સાંસદોની ટિકિટ કપાઈ શકે છે. અમદાવાદ પૂર્વના સાંસદ પરેશ રાવલની કપાય તેવી શક્યતા છે. આ બેઠક પર ભાજપ દ્વારા પાટીદાર અગ્રણીને ટિકિટ આપવામાં આવે તેવી શક્યતા છે. મહત્વનું છે, અમદાવાદના પૂર્વ વિસ્તારમાં પાટીદાર મતદારોનું પ્રભુત્વ છે, ત્યારે આ બેઠક પર પાટીદાર અગ્રણી સી કે પટેલનું નામ ચર્ચાઈ રહ્યું છે. સૂત્ર પાસેથી મળતી માહિતી મુજબ અમદાવાદની પૂર્વ બેઠક પર ભાજપ સી કે પટેલને ટિકિટ આપી શકે છે. મહત્વનું છે, અમદાવાદ પૂર્વ વિસ્તારમાં સાંસદની કામગીરીથી લોકોમાં નારાજગી જોવા મળે છે, જેથી ભાજપને આ બેઠક પર નુકસાન થઈ શકે છે. ત્યારે ભાજપ દ્વારા અમદાવાદ પૂર્વ બેઠક પર જીત મેળવવા માટે અન્ય ચહેરાને ઉતારવો ખૂબ જ જરૂરી છે. વધુ વિગત આપતા સંવાદદાતા મેહુલ દેસાઈ અમારી સાથે લાઈવ જોડાઈ ગયા છે. મેહુલ, આગામી લોકસભા ચૂંટણીને લઈ ભાજપમાં ક્યાંક ઉમેદવારોની પસંદગીને લઈ જે હિલચાલ શરૂ થઈ ગઈ છે, શું લાગે છે કેટલી સીટો પર ભાજપ ઉમેદવાર બદલી શકે છે? ખાસ કરી અમદાવાદ પૂર્વની સીટ પર ઉમેદવાર બદલાય તેવી શક્યતા છે. બિલકુલ ઠીક મનીષા, વાત કરવામાં આવે તો લોકસભાની ચૂંટણીને લઈને અત્યારથી જે ટિકિટો છે, ટિકિટોના સંદર્ભમાં ચર્ચા વિચારણા અને હિલચાલ છે તે શરૂ કરી દેવામાં આવી છે. મુખ્યત્વે વાત કરવામાં આવે તો તમામ 26 બેઠકો ઉપર જે છે સ્થિતિ કયા પ્રકારની છે તેના સંદર્ભમાં જે છે સમીક્ષા પહેલેથી થઈ ચૂકી છે. મુખ્યમંત્રી કક્ષાએ પણ આ સમીક્ષા થઈ ચૂકી છે. ત્યારે સૌરાષ્ટ્રના ઉત્તર ગુજરાતમાં અને ખાસ કરીને જો અમદાવાદની વાત કરવામાં આવે તો ત્યાં જે હાલના જે સાંસદો છે તેમની ટિકિટો કપાઈ શકે તેવી સ્થિતિ છે. સૌરાષ્ટ્રની તો અગાઉ પણ આપણે જોયું છે કે સૌરાષ્ટ્રની કેટલીક બેઠકો અને દક્ષિણ ગુજરાત જે બેઠકો છે બેઠકો ઉપર સીધી અસર જોવા મળી શકે છે. પરંતુ જ્યાં સુધી વાત અમદાવાદની છે તો અમદાવાદ પૂર્વમાં જે પરેશ રાવલની જે બેઠક છે, બેઠક ઉપરથી જે છે જો તેઓ ટિકિટની માંગણી નહીં કરે તો તેમની ચોક્કસથી ક્યાંક ને ક્યાંક ટિકિટ કપાઈ શકે છે. વિશેષમાં જો વાત કરવામાં આવે તો સ્થાનિક જે કાર્યકર્તાઓ છે તેમની પણ નારાજગી અત્યારે હાલ જોવા મળી રહી છે, કારણ કે પરેશ રાવલ જે છે તે હજુ પણ એક કલાકારની જેમ સીધા જ જે છે સીધા કાર્યકર્તાઓ સાથે છે વાતચીત નથી કરી શકતા અને સીધી રીતે તેમના સંપર્કમાં નથી આવી શકતા અને જે કેટલાક જે કામો કાર્યકર્તાઓ સાથે જે સીધી ચર્ચા કરવાની હોય છે તે થઈ શકતી નથી, તેને લઈને પક્ષની અંદર ક્યાંક ને ક્યાંક નારાજગી છે. અને આને જોતા જે એક પાટીદાર જે ઉમેદવાર છે અમદાવાદ પૂર્વની બેઠક ઉપર મળે તેવી શક્યતા જોવા મળી રહી છે. હાલ તો જે સી કે પટેલનું નામ છે તે પણ ચર્ચામાં આવી રહ્યું છે. સી કે પટેલ જેઓ છે પાટીદાર સમાજના અગ્રણી છે અને વિશેષ વાત કરવામાં આવે તો તેઓ જે અત્યારે હાલ વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન જે છે તેમાં પણ સાથે પણ જોડાયેલા છે. જે પાટીદારોમાં જે આંદોલન થયું હતું તે સમયે તે આંદોલનકારીઓમાં ક્યાંક ને ક્યાંક તેમની પણ ભૂમિકા મહત્વની રહી હતી, જે કેટલાક આગેવાનો છે તેમને મનાવવા માટે પણ અને આ માટે જ તેમને ટિકિટની માંગણી છે તેઓ પણ કરી શકે છે. એટલે તમામ જે છે અત્યારે અટકળો છે, અટકળોનો દોર શરૂ થઈ ચૂક્યું છે. પરંતુ ખરેખર ટિકિટ કોને મળશે તે જોવું રહેશે, કારણ કે જ્યારે ચૂંટણી જાહેર થશે ત્યારબાદ એક નિરીક્ષકોની નિમણૂક છે તે ભારતીય જનતા પાર્ટીમાં કરવામાં આવતી હોય છે અને ત્યારબાદ જે પ્રક્રિયા છે તે શરૂ થતી હોય છે. બિલકુલ મેહુલ, આપનો આભાર માહિતી આપવા માટે. તો લોકસભા